ડીસા શહેરના નાગરિકો જોખમમાં છે. એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ ડીસા નગરપાલિકા પણ લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું કરવામાં કોઈ કસર છોડતી નથી અને તેના લીધે નગરજનો પરેશાન થઈ ઉઠ્યા છે. તહેવારોની સિઝનમાં ડીસા શહેર જાણે ગેસ ચેમ્બર બની ગયું હોય તેવું હાલની પરિસ્થિતિ એ જોવા મળી રહ્યું છે અને આ સમસ્યાથી પરેશાન થયેલા લોકો વારંવાર નગરપાલિકામાં રજૂઆત કર્યા બાદ હવે સોશિયલ મીડિયા પર પોતાની ભડાસ નીકાળી રહ્યા છે. હું ડીસાનો રહેવાસી છું. આપ સૌ જાણીએ છીએ કે હાલ ડીસા સિટી અને આખો દેશ કોવિડ-19નો ભયંકર સામનો કરી રહ્યું છે અને કોવિડ-19ના લોકડાઉન પછી દરેક વેપારીઓને એમ હતું કે નહીં, દિવાળીની સિઝનમાં કંઈ પણ કરીને આપણે લોકડાઉનનું જે પણ છે એ કવર કરી લઈશું એમ. પણ મિત્રો, આજે ડીસાની સિચ્યુએશન જોઈને મને એમ થાય છે કે શું કવર કરશો મિત્રો, તમે તમારા મકાન દુકાનની સફાઈ પણ નહીં કરી શકો. કારણ કે ડીસા સિટીના કોઈ પણ રોડ ઉપર તમે લોકો જાઓ, હમણાં કોઈ પણ રોડ હોય, ગાયત્રીથી ફુવારા સુધીનો હોય, ફુવારાથી લઈને સાઈબાબા સુધીનો હોય, સાઈબાબાથી ભલે પછી જલારામ સુધીનો હોય, અંડરલાઈન ગટરનું કામકાજ ચાલી રહ્યું છે. બહુ સારી વાત છે, હું એનો કંઈ વિરોધ કરતો નથી મિત્રો. પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે એટલી ડસ્ટ મિત્રો ડીસામાં હાલ બોર્ડ મારવાની જરૂર છે કે તમે કોરોના માટે નહીં પણ ડીસામાં ઉડતી ડસ્ટથી બચવા માટે માસ્ક પહેરો. આપ ડીસામાં છો, ડીસામાં તમારું સ્વાગત છે. નીચે લખાવો લિખિતાન ડીસા નગરપાલિકા માનનીય શ્રી જે બી હોય, તમે કામગીરી કરો છો બહુ સારી વાત છે, પણ એની સાથે સાથે તમે જ્યાં બી ખુદાઈ કરો છો ત્યાં તમે નહીં તો વધારે નહીં તો એક પાણીનું ટેન્કર તો મિત્રો તમે ત્યાં નખાવો તો ત્યાં આજુબાજુના જે વેપારીઓની દુકાન છે એ લોકો તો શાંતિથી, દિવાળીની સિઝન છે, ધંધો કરવાનો ટાઈમ છે અને એ જ ટાઈમમાં તમે રસ્તા ખોદી ખોદીને બેસી ગયા, કેટલું યોગ્ય છે. કામ કરવું બહુ સારી વાત છે પણ કામ કરવા માટેનો સારો સમય બી જોવે. આ તમે હાલ બીજી સિટીઓમાં જુઓ ત્યાં દિવાળી જેવો માહોલ ક્યાંક લાઇટિંગ છે, કોઈ સિટીમાં બીજી બધી રીતે ફૂલ તૈયારીઓ દિવાળીના તહેવારની થઈ રહી છે, ત્યારે મિત્રો ડીસામાં બિલકુલ કોઈ જાતનું કશું જ વિચાર્યા વગર આ લોકોએ અંડરલાઈન ગટરનું કામકાજ ચાલુ કરી દીધું છે અને એની સાથે સાથે આ લોકોએ જે ડીસાને જે દિવાળીનો જે લુક હતો એ આખો લુક ડીસાનો બગાડી નાખ્યો છે. ધંધા પાણી બધા દરેક રીતે ઠપ થયેલા છે અને એમાં ઉપરથી આ લોકોએ જે ડીસામાં અંડરલાઈન ગટરનું કામ છે, તમે મિત્રો ખાલી સાંજના ટાઈમે ઉપરની બાજુ આકાશ બાજુ નજર કરો, તમને એકલી મિત્રો ડસ્ટ દેખાશે. જે લોકોને રોજની અવર જવર છે એ લોકોને તો 200-500 ગ્રામ ડસ્ટ રોજ જતી રહે છે અંદર શરીરમાં. કાલ ઉઠીને કોઈને બીમારી થઈ, કોઈને કશું થયું તો કોણ જવાબદારી લેશે આની? બસ કહેવાનો મતલબ એટલો જ છે કે ના, મારું ડીસા આવું ના હોય. આ મારું ડીસા છે અને એને બહુ સરસ રીતે જ અમે જોયેલું છે, ક્યારે પણ આવી રીતે જોયું નથી. દરેક રીતની સગવડ ડીસામાં છે. તો બસ મિત્રો, અને આપણે કામ કરે એવા માણસો બી છે, તો બસ એટલું જ કહેવું છે કે દિવાળી આવતા પહેલાં ડીસાના દરેક રોડ એકદમ કમ્પ્લીટ થાય, ડીસા સિટીને જગમગતું કરો, કારણ કે આ મારું ડીસા છે, આ આપણા સૌનું ડીસા છે. જય ડીસા. આ દ્રશ્યો છે ડીસા શહેરના દ્રશ્યો. ડીસા શહેરમાં અત્યારે નગરપાલિકાના વહીવટથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. શહેરના માર્ગોની વાત કરવામાં આવે તો શહેરના તમામ મુખ્ય માર્ગોની દશા ખૂબ જ ખરાબ છે. પછી તે ડીસાના જલારામ રોડ હોય કે સાંઈબાબા રોડ, મામલતદાર કચેરી તરફ જતો રોડ હોય કે શહેરનો મુખ્ય રોડ કે જેને ગૌરવ પથ નામ આપવામાં આવ્યું છે તે, પરંતુ આ માર્ગોની હાલત જોતા એવું લાગે છે કે આ માર્ગ ગૌરવ અપાવવાના બદલે પાલિકાને લાંછન લગાવી રહ્યા છે. કોરોનાના કપરાકાળમાંથી લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગામી સમયમાં શરૂ થનારા દિવાળીના તહેવારોમાં નવા વર્ષથી નવેસરથી શરૂઆત કરવા માટે લોકો તૈયારી કરી રહ્યા છે. પરંતુ ડીસા નગરપાલિકાને લોકો ખુશ રહે તે બિલકુલ પસંદ નથી અને એટલા જ માટે સામા તહેવારોએ ડીસા શહેરના માર્ગોની આટલી ખરાબ દશા હોવા છતાં નથી તો પાલિકા પ્રમુખને કશું પડી કે નથી પાલિકાના ચીફ ઓફિસરને.
આ માર્ગો પર ઉડતી ધૂળથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે અને જાણે ડીસા નગરપાલિકા આ રીતે આડકતરી રીતે લોકોને માસ્ક પહેરવા મજબૂર કરતી હોય તેવું શહેરના માર્ગોની હાલત જોતાં લાગી રહ્યું છે. અને જ્યારે જ્યારે ડીસા નગરપાલિકામાં આ સમસ્યા અંગે વાત કરવામાં આવે છે ત્યારે ડીસા નગરપાલિકા ભૂગર્ભ ગટરની કામગીરીનું બહાનું બનાવીને ખસી જાય છે ત્યારે લોકો પ્રત્યે ડીસા નગરપાલિકાની શું કોઈ જ જવાબદારી નથી. ડીસા નગરપાલિકાએ હવે ગંભીર બનવું પડશે અને ભાજપે પણ આગામી ચૂંટણીમાં જો ડીસા નગરપાલિકાને બચાવી હોય તો પાલિકાના વહીવટમાં સુધાર લાવવો જરૂરી છે, નહીંતર પાલિકાના ગેરવહીવટથી કંટાળી ચૂકેલા લોકો આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડે તો નવાઈ નહીં.